યાત્રાધામ દ્વારકાના રેલવે સ્ટેશન પર એક્ઝિક્યુટિવની લોન્ચ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન સંસદ સદસ્ય પૂનમ મેડમના હસ્તે કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના દ્વારકા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત યુનિટના સહયોગથી ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સંકલનમાં એક્ઝિક્યુટિવ લોન્ચ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રનું નિર્માણ અંદાજિત 2,28,00,000 ખર્ચે કરવામાં આવશે, જેનો ખર્ચો ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા કરવામાં આવશે. કામગીરી પૂર્ણ થયા પછી સંચાલન ભારતીય રેલવેના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા કરવામાં આવશે. એક્ઝિક્યુટિવ લોન્ચ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રના પ્રારંભથી દ્વારકામાં અવારનવાર યાત્રિકોને ટુરિઝમ હેલ્થ ડિસ્ટ્રિક્ટ, જમવાની સુવિધા, વોટર બોર્ડિંગ મશીન, મહિલા પુરુષો અને દિવ્યાંગો માટે અલગ બાથરૂમની વ્યવસ્થા, 7 AC રિટાયરિંગ રૂમ અને ફ્રી વાઇફાઈની સુવિધા મળશે. અને સાથે જ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને CCTV કેમેરાથી સાંજ પણ કરવામાં આવશે. દ્વારકામાં અનેક પ્રગતિના કામો થયા, એમાં રેલવે વિભાગ દ્વારા પણ દ્વારકા રેલવે સ્ટેશનની સાવ કાયા પલટ કરવાની દિશામાં તેઓ સતત કાર્યરત છે. પ્રસાદ યોજના અંતર્ગત અનેક કામો હેરિટેજ સિટીના મૂલ્યો જાળવી રેલવે વિભાગ દ્વારા પણ થયા, અને આજે જ પ્રસાદ યોજના અંતર્ગત એક નવા વેઇટિંગ રૂમ, ટુરિસ્ટ ફેસિલિટીઝ અને સાથે સાથે રેલવે વિભાગ દ્વારા એક પ્લેટફોર્મ અપગ્રેડેશનનું પણ કાર્ય આજે કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આવતા દિવસોમાં જે પણ યાત્રાળુ સમગ્ર દેશ અને વિશ્વમાંથી અહીં દ્વારકા ખાતે આવશે અને સ્ટેશનમાં બધી જ જાતની સુવિધા મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા સ્ટેશન ખાતે કરવામાં આવે છે. ભૂતકાળમાં અનેક વખત આપણે કેન્દ્રમાં રજૂઆતો કરતા દ્વારકા સ્ટેશનને ખાસી આ બધા જ કામોની જરૂરિયાત હતી, પણ કોઈએ આ દિશામાં ધ્યાન નહોતું આપ્યું. પણ જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ દેશની ધુરા સંભાળી, આપણા છેવાડાના એટલે દેશના પશ્ચિમી ભાગના છેવાડાના વિસ્તારથી તેઓ બખૂબી પરિચિત છે. આપણા યાત્રાધામ ચાર ધામોને સમગ્ર દેશ સાથે રેલવેના માધ્યમથી જોડવું અને સાથે સાથે દરેક સુવિધાથી સુસજ્જ કરવું એ એમનો સંકલ્પ છે, અને એમાં આપણો આ છેવાડાનો જિલ્લો કદાચ પ્રથમ ક્રમે આજે એની કેન્દ્ર સરકારમાં નોંધ છે. અને આપણા રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજી પણ જ્યારે જ્યારે કંઈ વાત કરીએ અમે એમને, ત્યારે રેલવે માટે દરેક દ્વારકા જિલ્લાને લાગત કોઈ પણ પ્રશ્ન હોય, જામનગર જિલ્લાને લાગત કોઈ પણ પ્રશ્ન હોય તો સતત તેઓ હંમેશા અમને હા પાડતા હોય છે. ખાસ કરી અને દ્વારકા ધામ ખાતે તો જે માંગ્યું છે એમને મળ્યું છે, ત્યારે આજે જે સુવિધાઓ અહીંયા દ્વારકા રેલવે સ્ટેશન અને પ્રસાદ યોજના અંતર્ગત સમગ્ર નગરપાલિકાને લગભગ 4.5 કરોડથી ઉપરની ગ્રાન્ટોના માધ્યમથી થવા મળવાપાત્ર છે એ બદલ સર્વે નાગરિકોને, આ જિલ્લાના સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. KTV ન્યૂઝ ગુજરાતીની સાથે કરમુર ગોવિંદ દ્વારકા.